तो यहाँ बोर्ड ऊपर थोड़ा नमूना आप तमने अलग अलग रीते नफा नुकसान प्रमाण पण आपी सके ए बाबत आपणे यहाँ थोड़ी चर्चा करिए। आपणे जनरली नफा नुकसान नु प्रमाण शोधता होईए तो जे आराम थी आपणे न आव्युं होय, मे तमने काले पण अगाउना विडियो में वात करेली छे कि जारे नफा नुकसान नु प्रमाण न आव्युं होय त्यारे आपणे सरखाई से वेचवुं। तो अहींया थोड़ी एवी बाबतोनो अभ्यास करिए कि एमां तमने अजाणता तमे बीजी रीते नफो नुकसान वेची दियो। पहला दाखला की बात करिए, राम श्याम अने घनश्याम 40% 50% अने 10% नफो नुकसान वेचे छे। एमनी पेढ़ी नफो 4 लाख छे। दरेक भागीदार ने भाग शोधो। हवे तमने अहींया एवुं थाय के प्रमाण आपेलुं नथी, पण अहींया प्रमाण आपेलुं छे। केवी रीते 40% 50% अने 10% टकावारी मतलब बधाना छेदमां तमे 100 સરળતાથી લખી શકો। આપણે ટકાવારીને ઇગ્નોર કરીએ તો 4 5 અને 40 50 અને 10 કોમન જે એક એક 0 છે એને ઇગ્નોર કરીએ તો આનું આપણે પ્રમાણ મળી જાય 4:5:1। આ જે ના હોમવર્કમાં તમારે દાખલો ગણવાનો છે આ રીતે પણ તમને પ્રમાણ આપી શકે ટકાવારીના હિસાબે 40% 50% અને 10% તો તમારે એનું પ્રમાણ લેવું પડે 4:5:1। એકા દાખલો તમે હોમવર્કમાં ટ્રાય કરજો। બીજો દાખલો છે રામ રાજ અને રવિ નું મૂડીનું પ્રમાણ 5:3:2 છે, તેમનો નફો રૂપિયા 3,60,000 છે। દરેક ભાગીદારનો ભાગ શોધો। હવે જનરલી આપણે ઉતાવળ કરીએ અથવા આપણે વધારે આવડી ગયું હોય બધાથી આગળ દાખલો કરવો હોય તો આપણે આ પ્રમાણ લઈને દાખલો કરી નાખીએ, પણ આ પ્રમાણ તો છે, પણ કેનું પ્રમાણ છે? મૂડીનું પ્રમાણ છે। અહીંયા આપણે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ, ખાસ ધ્યાન રાખો। મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ઘણા બધા પ્રમાણ દાખલામાં આપશે, આપણે નફા નુકસાનનું જોઈએ તો અહીંયા આ પ્રમાણનો ઉપયોગ દાખલામાં નહીં થાય। અને એ વાંચીએ તો ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ તમને આપ્યું નથી તો આ દાખલો તમારે કરવાનો છે 1:1:1 કરીને સરખા હિસ્સે તમારે વેચવાના છે। આની એક ટ્રાય કરજો, આ ખાસ ધ્યાન રાખો। મૂડીનું પ્રમાણ આપે તો એનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે મૂડીનું પ્રમાણ કીધું છે, બીજું કઈ દાખલામાં કીધું નથી। વાત કરીએ ત્રીજા દાખલાની તો લતા ગીતા અને સવિતા નું મૂડીનું પ્રમાણ 3:2:2 છે। આ દાખલો અહીંયા સુધી સરખો છે। હવે તેઓ મૂડીના પ્રમાણે નફો નુકસાન વહેંચે છે, આ બાબત ખાસ નોટ કરવી। અહીંયા કીધેલું છે, અહીંયા સુધી આ દાખલો બે સેમ જ છે। અહીંયા વાત કરી કે તેઓ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહે છે, મતલબ કે આ જે પેઢી છે એનું મૂડીનું પ્રમાણ અને નફા નુકસાનનું પ્રમાણ બંને સરખું છે 3:2:2 એને તમે 49,000 છે એને તમે આ રીતે વેચી શકો। તો અહીંયા તમારે આ દાખલો આ પ્રમાણ લઈ અને કરવાનું છે। વાત કરીએ છે આ દાખલાની તો રામ સીતા અને લક્ષ્મણ ની પેઢીનો નફો 4,80,000 છે, સીધો તમને નફો આવ્યો, કેમ પ્રમાણની ચર્ચા નથી કરી। દરેક ભાગીદારનો ભાગ શોધો, આવું કીધેલું છે, ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ નફો નુકસાન વેચો આવું ક્યાંય કીધું નથી, ત્યારે કઈ રીતે દાખલો કરવો? તો અહીંયા પણ આપણી આ બીજી રીત કામ લાગશે। આ નફો પણ તમારે સરખા હિસ્સે એટલે કે સરખા 3 ભાગ કરીને વેચવાનો છે। તો ખાસ આવા બધા શબ્દોનું પણ ખાસ ધ્યાન રાખવું, એકાઉન્ટની અંદર શબ્દ નહીં પકડો, ઉતાવળ કરશો તો દાખલો આવડતો હશે છતાં ખબર પડશે। તો ખાસ શબ્દો વાંચવા, શું માહિતી આપેલી છે, ભલે બે લીટીની અરાઉન્ડ છે એવું લાગે તો 2-4 વાર વાંચવી સમજવી પછી દાખલો કરવો। તો આ દાખલા તમે જ્યારે હોમવર્કમાં કરી નાખજો, નેક્સ્ટ આપણે આવતા લેક્ચરમાં મળશું, ત્યાં સુધી આવજો।